जुष्टोऽनुक्तगणैर्निजाक्षर दिव्याकृति सा संवत 1886 ना जेठ सुद दशम ने मध्यान समय मानुसी लीला संकेली स्वधाम पधारा। ते वक्ते वडोदरा ना रामचंद्र वैद्य वगैरे भगवान श्री हरि ने तबियत घना वक्त थी नरम रहती जानी ने भगवान श्री हरि ना दर्शन माटे गढ़े जता हता। दशमनो दिवस नमतो थयो त्यारे वडोदरा ना सत्संगीओ ઉગામેડી ગામની સીમમાં પહોંચ્યા છે। પરમાત્માનું ભજન કરતા કરતા એ ચાલ્યા જાય છે। એવામાં 10-12 સખાઓની સાથે ભગવાન સ્વામિનારાયણ પોતાની માણકી ઉપર સવાર થઈ અને સામેથી ચાલ્યા આવે છે। વડોદરાવાસી ભક્તોએ પરમાત્માને જોયા ઘણો બધો આનંદ થયો। મહારાજ સામે આવીને ઉભા રહ્યા, સંઘ પગે લાગે છે,
રામચંદ્ર વૈદ્ય કહે છે કે મહારાજ, તમારી તબિયત તો હમણાં બહુ નરમ રહે છે ને પ્રભુ, એવું અમે સાંભળ્યું હતું, એટલે તો અમે બધા ખાસ તમારા દર્શન કરવા, ખબર પૂછવા અમે આવ્યા છીએ વડોદરાથી. ભગવાન માણિકીએ બેઠા બેઠા હાથ લાંબો કરી અને વૈદ્યરાજને કહે છે કે વૈદ્યરાજ, જુઓ નાડ, હમણાં અમારી તબિયત તો બહુ સારી રહે છે, કોઈ પણ જાતની શરીરમાં કસર નથી, અને હમણાં તો અહીંયા એક ગામમાં હરિભગતના દર્શન દેવા જઈએ છીએ, તમે ગઢડા પહોંચો, અમે રાતે આવી જશું. આવી રીતે સૌ કોઈને દર્શન દઈ મહારાજ ત્યાંથી ચાલતા થયા. વડોદરાવાસી ભક્તો આનંદ વિભોર થઈ ભગવાનના સુખ સમાચાર સાંભળી તબિયત સારી જાણી રાજી થયા, થકા ગઢડે આવ્યા. ત્યાં તો ત્યાં મહારાજની ઉત્તર ક્રિયા થતી હતી. ત્યારે એના મનમાં એમ થયું, આપણને જે માણકી ઉપર જે સખાઓની સાથે મહારાજ મળ્યા એ બધું જ દિવ્ય સ્વરૂપે હતું. મહારાજે તો દેહોત્સર્ગ લીલા કરી નાખી છે. એ જ રીતે કેટલી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે જે દિવસે સ્વધામ ગયા તે દિવસે દર્શન દીધા છે. ભક્તજનને રાજી કરવા માટે, એમના મનોરથ પૂરવા માટે અનંત ભુવનના નાથ ભગવાન સ્વામિનારાયણે ઐશ્વર્યના વાવતા છૂટા મૂક્યા છે. પીપલાણાના નરસિંહ મહેતા ભગવાનના મહાભક્ત હતા, જેને ઘેરે શ્રીહરિનું ને રામાનંદ સ્વામીનું મિલન થયેલું. એમની દીકરી હતી, એનું નામ લાડુ હતું, એને આખા ગામ પરણાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ દશમની રાત્રિએ આખા ગયા છે. લગભગ બધા સુવાની તૈયારી હતા ત્યારે મહારાજ લાડુબાઈને ઘેરે જઈને કહે છે કે બાઈ, અમે આવ્યા, બારણું ખોલ્યું, અનંત ભુવનના નાથને જોયા છે, પાલવ પાથરી અને લાડુબા પગે લાગ્યા. મહારાજને કહ્યું, ખમા મારા નાથ, પધારો પ્રભુ. ભગવાન કહે છે કે ભૂખ બહુ લાગી છે, અમારે જમવું છે, રસોઈ કરો. લાડુબાઈ રસોઈ કરી છે, પરમાત્માને જમાડ્યા છે. પછી બાઈ ભગવાનને પૂછવા લાગી છે, પ્રભુ અત્યારે તમે ક્યાંથી? અમે તો સાંભળ્યું હતું કે તમે બહુ બીમાર છો, વધારે પડતા બીમાર છો, એટલે અમે તો બધા ભેળા થઈ અને કાલે જ નીકળવાની તૈયારી કરતા ગઢડે આપની ખબર પૂછવા, દર્શન કરવા. ભગવાન કહે છે કે હમણાં તો મારું શરીર બહુ સારું છે અને અમે તો ગામડા ફરવા નીકળ્યા છીએ, ભક્તોને દર્શન દેવા અને સુખ દેવા માટે નીકળ્યા છીએ. ત્યારે લાડુબાને એમ થયું, બહુ સારું થયું, મહારાજ સાજા થયા, ઘણો બધો આનંદ થયો. મનમાં એમ થયું કે છોકરા સૂઈ ગયા છે અને જગાડું તો મહારાજના દર્શન કરે. ઘરના છોકરાઓને લાડુબેન જગાડવા ગયા છે, છોકરાને જગાડીને ઊભા કરીને જ્યાં લાવે ત્યાં મહારાજ નહોતા. પછી એને ખબર પડી કે મહારાજ અંતર ધ્યાન જઈ ચૂક્યા, સ્વધામ પહોંચી ગયા છે, અમને દર્શન દીધું, એ તો દિવ્ય રૂપે દીધું. એમ ભગવાન સ્વામિનારાયણે અનેકાનેકને દર્શન દીધા છે. ઘણાય જીવનું રૂડું કરવા માટે આવ્યા હતા,
કોઈ વાતની કસર એ ભગવાને રાખી નથી. ये हरी ते अलबेलडे कर्या कई कई कहां आपी आनंद आश्रित ने वली पूरी हया विहार आश्रित ने महानंद आपी એમના હૈયાની હામુ પૂરી છે મહારાજ. અમાઈક સુખ આપિયા માઈક દેહની માન, અમાઈક સુખ આપ્યા હોય તો માઈક દેહની માન. તે પ્રસિદ્ધ જાણે છે પૃથ્વી નથી છાની છપાળી વાત, નથી છાની છપાળી વાત. આખી પૃથ્વી જાણે છે, જરાય છાની વાત નથી. અમાયક સુખ આપ્યા તો માયક દેહની માન. દેશ દેશમાં ડંકો, દેશ દેશમાં ડંકો દઈ વળી બે હદ ચલાવી વાત. અરે જે નાવે બુદ્ધિ બાથમાં તે શોધે કરે સાક્ષા, જે બુદ્ધિની વાતમાં ના આવે. બુદ્ધિની કોઈ તાકાત નથી, એ પરમાત્માની અકળ કળાને કળે. તે શોધી કરી સાક્ષાત મનુષ્ય મહારાજના અકળ ચરિત્રને શું જાણે. અક્ષરધામના એ મહામુક્તો પણ ભગવાન શ્રીહરિની અકળ કળાને જાણતા નથી. એને બી નથી ખબર પડતી કે મહારાજ ક્યાં પ્રગટ્યા ને ક્યાં લઈ થયા, ક્યાં દેખાણા ને ક્યાં ન દેખાણા. એવા ભગવાન મહા મોટા સર્વોપરી શ્રીહરિ સહજાનંદ સ્વામીએ આ લોકમાં આવી બહુ સુખ આપ્યા છે, બહુ સુખ આપ્યા છે. અભર તે સભર ભર્યા, મસ્ત શબ્દો છે, રચના પણ જોરદાર છે. પદ લાલિત્ય, અર્થ ગાંભીર્ય. અભર તે સભર ભર્યા અતર તાર્યા કાઈ જન, અતર કોઈ પ્રકારે ન તરી શકે એવાને પણ મહારાજે કેટલાય ને તારા. અભર જે જીવ બિલકુલ પુણ્યના ખાલી હતા, કંઈ જ ઈશ્વરને મેળવવા જેવી એની પાસે કમાણી નહોતી, એ પણ ભગવત કૃપાથી ભગવાનને પામ્યા છે. અતર જન તાર્યા મહારાજ. અભર તે સભર ભર્યા અતર તાર્યા કઈ જન, અગમ તે સુગમ કર્યા પ્રભુ થઈ પોતે પ્રસન્ન. પ્રભુ પોતે પ્રસન્ન થઈ આવી રીતે જીવ ઉપર અપાર કૃપા કરે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં, આવી કરાય લૌકિક કામ રે પછી પધાર્યા નિજ ધામ રે. આવા અલૌકિક કામ કરી મહારાજ
પછી પોતાના ધામમાં ગયા છે. કરાકાજ આશ્ચર્યકારી રે, જેવા આવ્યા તા ધામે થી ધારી રે, એવો માંડ્યો તો આવી અખાડો રે, જીવ તારવાને રાત દાડો રે, જીવ તારવાને રાત દાડો, એવો અખાડો માંડો રાત દિવસ જીવને તારવાનો. બહુ આખેપ આગ્રહ કરી રે, ભવે જીવ તાર્યા ભાવ ભરી રે, કરી ગયા મોટા મોટા કાજ રે, આવ્યા ફેરે આપે મહારાજ. મોટા મોટા કામ મહારાજ કરી ગયા છે. ભગવાન સ્વામિનારાયણે પારાવાર કૃપા કરી. હવે સ્વામી અહીંયા એક રૂપક લે છે, ખેલાડીનું દ્રષ્ટાંત દે છે. ખૂબ ખેલી ગયા એક ખ્યાલ રે, જોઈ અનંત જન થયા ન્યાલ રે. ખૂબ ખેલી ગયા ખ્યાલ, બહુ સરસ લખે છે સ્વામી. ખરા ખરો મચાવીને ખેલ રે, રૂડી રમત રમ્યા અલબેલ રે. ખરા ખરો મચાવીને ખેલ રે, રૂડી રમત રમ્યા અલબેલ રે. હે એવા ફળે ન મળે ખેલારો રે, દિવસથી ઘણા થઈ ગયા છે, ઘણા થઈ જશે, પણ આવો કોઈ થયો નથી, કોઈ થશે નહીં. જબરજસ્ત ખેલ ખેલા છે મહારાજ. એવા ફોળે ન મળે ખેલારુ રે, એવા ફોળે ન મળે ખેલારુ રે. હે બીજા બહુ વેશ બનાવ્યા રે, સહુને અર્થે નાયા રે, તે તો સહુને અર્થ નાયા રે. કોઈ રીજાને કોઈ ન રીજા રે, કોઈ રીજાને કોઈ ન રીજા રે. કે એહ વેશે અર્થ ન સીજા રે, એહ વેશે અર્થ ન સીજા રે. ભગવાનની સાથે બીજા 500 ખેલાડી હતા,
જબરજસ્ત ખેલ કર્યો છે અને એ પરમાત્મા જેને મળ્યા છે એને કાંઈ કરવું નથી રહ્યું અને એ મહારાજને જેને હૃદયમાં ધાર્યા એનો તો ઉદ્ધાર થઈ ગયો છે, એનો બેડો પાર થઈ ગયો છે. રૂડે રમત રમી રો પાળી રે, રૂડે રમત રમી રો પાળી રે, લીધા જનને નિજ ધામ વાળી રે, લીધા જનને નિજ ધામ વાળી રે, એવા રમાન રમશે કોઈ રે, સૌને વિલખતા મેલી રે, દયા સૌને વિલખતા મેલી રે, સાંભરે છે સમાસ મે રે, ઘણું સાંભરે છે સમાસ મે રે. હવે મહારાજ સાંભળ્યા કરે છે સમાસ મે, રાત્રિ દિવસ પ્રભુ યાદ આવ્યા કરે છે. જેને જોયા છે એનો આત્મા એ ભગવાનની પાછળ પાછળ ઘૂમ્યા કરે છે, મનમાં એમ થયા કરે છે ક્યાં ગયા એ માણીગર માવ. ભાવે બોલાવતા, હેતથી ભેટતા, પ્રેમેથી એ ભગવાન અમને રંગે રમાડતા, મનવાર કરીને જમાડતા. પ્રભુ કાયમ રહેશે, કહેવાનો મતલબ કે ભગવાને આ બાજી વિકેલી લીધી. પણ સંતો કહે છે કે નારાયણને જેને હૃદયમાં રાખ્યા એને કાંઈ કરવું નથી રહ્યું. નારાયણ જીન કે હિરદે લે તો કછું કર્મ કરે ન કરે, નારાયણ જીન કે કરે, હે નારાયણ જીન કે હિરદે
करे દીવાની જ્યોત જરે નજરે જરૂર નથી પારસમણી જીન કે ધરને શોધન સંચ કરે ન કરે જેને ઘરે પારસમણી છે એ ધનનો સંચય કરે યા ન કરે જરૂર નથી બ્રહ્માનંદ 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 સ્વરૂપ દિન જાણ્યો સ્વકાશી મે જાય મરે ન મરે બ્રહ્માનંદ સ્વરૂપ દિન જાણ્યો સ્વકાશી મે જાય મરે ન મરે નારાયણ જીનકે હૃદય મે જેને પ્રગટ પરમાત્મા મળ્યા છે એનો બેડો પાર સહેજ પણ એના કામમાં આવ્યા એનો ઉદ્ધાર બહુ મોટી વાત છે કેટલા ભાગ હશે જીવના ત્યારે એને પ્રગટ ભગવાન મળતા હશે મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામી જેવા ગોપાલ સ્વામી જેવા પ્રગટ સંતને મળવું એ બી મહાદુર્લભ છે ખરેખરા પ્રગટ એકાંતિક ભક્તને મળવું એ પણ બહુ તો પ્રગટ ભગવાનને મળવું એની સાથે રહેવું એના દર્શન એના પૂજન કેટલી મોટી વાત હશે વિચાર કરો પ્રગટ પ્રભુજી મળ્યા જેને નથી ખામી કશે તેને પ્રગટ પ્રભુજી મળ્યા જેને નથી ખામી કશે તેને કર્યા જગદીશ જેને રાજી દેવ પૂજા જી કરે
પ્રગટ ભગવાન મળ્યા એને કોઈ ખામી નથી. જેને જગદીશ રાજી કર્યા એને દેવ માત્ર પૂજ્યા, પછી જ્યાં હોય ત્યાં પૂજા કરવા જવાની જરૂર નથી. થોડીયું હાથમાં આવી જાય એટલે બધું આવી ગયું છે. ભગવાનના ભક્ત દ્રઢ આશરો રાખે સર્વોપરી પરમાત્માનો. ઘણા ભગત સ્વામિનારાયણ પ્રભુનો તિલક ચાંદલોનો કંઠી અને આશ્રિત પોતાની જાતને ગણાવ્યા પછી પણ જ્યાં હોય આસ્થા રાખીને ફરતા હોય, આ અતિશય ખોટું છે. તાત્કાલિક પતિવ્રતાની ભક્તિ ઉપર આવે ભક્ત, એ જ ભગવાન સ્વામિનારાયણથી જે ઈચ્છા હોય પૂરી કરે. બીજો કોઈ ગમે એવી માલ મિલકત આપતો હોય ન ખપે. કર્યું હેતર સંતની સાથે મરણ દુઃખ ના રહે માથે. મસ્ત લીટી છે. સંતની સાથે હેત કર્યું હોય એને જન્મ મરણ ન રહે. પોતાના અહંકાર ઉપર ઘા પડે છે પ્રગટને માનવામાં. કોઈ જીવ અહમ છોડે એમ નથી. ભગવાનને વાલમવાલા ભક્ત, ભક્તને વાલમવાલા ભગવાન, અને જીવને વાલમવાલું પોતાનું અહમ છે. એને સહેજે ઘહારો આવે એટલે જીવ ભાગે નથી. પ્રગટને માનવામાં અહમ છોડવું પડે છે. પ્રગટની ભક્તિ જો ભાવે તેના ગુણ દેવનિક ગાવે. પ્રગટની ભક્તિ જો ભાવે તેના ગુણ દેવનિક ગાવે તેના ગુણ દેવનિક ગાવે પ્રગટ પ્રભુ. દેવતાઓ પણ એના ગુણ ગાય છે. ધન છે આને પ્રગટ પ્રભુ મળ્યા. વિષય સુખ તુચ્છ વૈરાગ્ય જેને ધારણ કર્યો છે અને વિષય સુખ તુચ્છ મનાય છે. વિશ્વ વિહારી ધન નર દેહ તે ધારી. ભજે નિત્ય વિશ્વ વિહારી ધન નર દેહ તે ધારી. ધન નર દેહ તે ધારી પ્રગટ પ્રભુ. કેટલા ભાગ્યશાળી હશે એ આત્માઓ કે જેને પ્રગટ પરમાત્મા મળ્યા છે.
આપણે અત્યારે મળવું હોય તો શું કરીએ? પ્રગટ પરમાત્મા વિના એ પ્રસાદ ક્યાંથી મળે? પ્રગટ પરમાત્મા વિના એ ચરણરજ ક્યાંથી મળે? એ તો જે દિવસે માનવ આકારે મોરાર હોય તે દિવસે બધું સુલભ હોય છે. સ્વામી હવે લખે છે, પોતાને થયેલો પશ્ચાતાપ પોતાના અંતરનો ખેદ રજૂ કરે છે. ત્યાં તો સંકેલી ગયા સ્વધામ રે, સંકેલી લીધું કરી જન નામ જીવિત જનના જીવિત હરામ કરી મહારાજ બાજી સંકેલી ચાલ્યા ગયા છે. આંખો થઈ ગઈ અભાગણી રે, આંખો થઈ ગઈ અભાગણી રે, ક્યાંથી નિરખે મૂર્તિ નાથ તની. સ્વામી કહે છે, હવે મારી આંખો ભાગણી થઈ ગઈ, ભગવાનની મૂર્તિ ક્યાંથી જોવે છે? મુખ અભાગ્યો મેધો જાણી લે, મોઢો અમે અભાગ્યો મારું જાણી લીધું. ક્યાં છકી પામે પ્રસાદી એ રતી, ક્યાં થકી પામે પ્રસાદી. મહારાજ જમતા જમતા પોતાને જે વસ્તુ વાલી લાગે ને એ પાસે બેઠા હોય ને આપતા, લેવો સંતો આ સાટા સારા થયા જમો, આ વસ્તુ બહુ સારી છે જમો, પણ હવે ક્યાંથી આ મુખ એ પ્રસાદી પામે? એકવાર મહારાજ વાસુદેવ નારાયણના ઓરડામાં થાળ જમવા બેઠા હતા. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સંતો પાસે હતા. મહારાજ જમતા જમતા કહે છે કે નિત્યાનંદ સ્વામી આ શાક ચાખો જોઈ કેવું સરસ છે. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એને બહુ સ્વાદમાં ખબર પડતી નથી, મને દેવો ને તો હું કહું કેવું છું. સખા ખરા ને મહારાજ હશ્યા એમને આપ્યું, પણ આ સુખ હવે મળનારું નથી એમ જાણી નંદ સંતોએ અવશેષ આયુષ પરમાત્માના વિરહમાં રડી રડીને કાઢ્યું છે. જીહવા અભાગણી, જીહવા અભાગણીને અનાથ રે, ક્યાંથી બોલે હવે હરી સાથ રે, ક્યાંથી બોલે હવે હરી સાથ રે. અમારી જીભ ભાગણી અનાથ થઈ ચૂકી છે, હવે હરી સાથે ક્યાંથી બોલશે? અરે કાન અભાગ્યા લીધા જાણી, કાનને અભાગ્યા જાણ્યા હવે. કાન અભાગ્યા લીધા જાણી, ક્યાંથી સુણે હવે, ક્યાંથી સુણે ઘેરે સ્વરે વાણી રે, હવે આ કાન ક્યાંથી સુણે ઘેરે સ્વરે વાણી. હવે પરમાત્માની વાણી ક્યાંથી અમે સાંભળશું? હાથ રહ્યા
ભાગ્યા વારે ક્યાંથી કરે હરિની હવે સેવા, આ હવે હરિની સેવા ક્યાંથી કરે. દર્શ સ્પર્શ ને જે પ્રસાદી રે કેવું સુણું સંબંધ યાદી રે, થયો સંબંધ પણ રહ્યો અધૂરો રે, સુણવું સંબંધ એ આદી રે, થયો સંબંધ પણ રહ્યો અધૂરો રે, પણ રહ્યો અધૂરો રે, તે તો કેમ થાય હવે પૂરો રે, થયો સંબંધ પણ રહ્યો અધૂરો રે, તે તો કેમ થાય હવે પૂરો રે, ગયો હાથથી વાત વે ગલી રે, હાર્યા મહા ચિંતા મણી મળી રે, હે પારસ પાનાતા પરિશ્રમ પખી રે, પારસ પાનાતા પરિશ્રમ પખી રે, પણ પૂરી ભાગ્ય માન લખી રે, પણ પૂરી ભાગ્ય માન લખી રે, થયા નિર્ધન ધન ને હારી રે, સુખ રહ્યું દુઃખ ભારી રે, નિર્ધન ધન ને હારી રે, ગયું સુખ રહ્યું દુઃખ ભારી રે, થયા નિર્ધન ધન ને હારી રે, ગયું સુખ રહ્યું દુઃખ ભારી રે, થયા નિર્ધન ધન ને હારી રે, પ્રાણ પ્રાણ આધાર પધારતા બધાને નિર્ધન પણ પ્રાપ્ત થયું, સૌજનનું સુખ જતું રહ્યું છે હરિના વિરહમાં. નંદ સંતો પોકાર કરે છે, મારા પ્રાણ જીવન નિષ્કાન સ્વામીનું આ પદ છે. ભગવાનના વિરહમાં ધોલેરામાં મદન મોહનજી મહારાજની સામે બેસી અને સ્વામી આંસુડા પાડીને ગાતા હતા, મારા પ્રાણ જીવન, મારા પ્રાણ જીવન, આવલડું આવલડું અમ સાથે કહો કે અમારી સાથે તમે આવું શા માટે, મારા પ્રાણ જીવન, મારા પ્રાણ જીવન, આવલડો અમ સાથે કોને કે કીધું, મારા પ્રાણ
लालन जी वासे थी विखड़ू के पहला अमृत पाई हे महाराज हमने पाछल थी जैर शाह माटे दीधो वाला जेठ मासे जीवन मारा जेठ मासे जीवन मारा मिली मंदिर ने चाला बारा उपवन जयने उतारा कर्या उपवन जयने अक्षरधाम मा उतारा कर्या उपवन जयने उतारा मारा नखियम पर वेला
સ્વામી કે છે શું કરીએ, થયા નિર્ધન ધનને હારી, ગયું સુખ સર્વે, દુઃખ રહ્યું ભારી, અમારું સુખ વૈકું છે. હે જી પુરુષોત્તમ પધાર્યા, મે કરી કામ અલૌકિક આપ, અરે અનેક જીવ ઉધાર્યા, હે જી પ્રગટાવી પ્રબળ પ્રતાપ, અરે થોડા કદન માં સ્થાવર જંગમ અન તારિયા જીવ તત્કાળ, કળ ન પડી કોઈને એવું કર્યું દીન દયાળ, કોઈને ખબર ન પડી જબકારો થાય ને કેમ આમ થઈ જાય એમ થઈ જાય. અનેક જીવને ઉપર અઢળ અઢળા અવિનાશ, જગ જાલ કાપી આપી પદવી, બ્રહ્મ મોલે કરાવ્યા, અનચિંતવે આવી ગયા અતિ અચાનક અયલ બે, સતમતને એવો ફેલી ગયા એકથી, સતમતને ખબર ન પડી એવો મહારાજ ખેલ ખેલી ગયા.
હવે સ્વામી આમાં બધા મતોનું લખે છે, બહુ સરસ લખે છે, વિવરણ કરતો નથી, આપણી મેળે સમજી લેજે. ગાજો. સૌ શાણા રહ્યા છે વિચારી રે, આ તો વાત થઈ વણ ધારી રે. સૌ શાણા રહ્યા છે વિચારી રે, આ તો વાત થઈ વણ ધારી રે. સૌ શાણા રહ્યા છે વિચારી રે, આ તો વાત થઈ બહુ સારી રે. ડાયા બધા મનમાં વિચાર કરે છે કે આ શું થઈ ગયું. એમ ભગવાન 49 વર્ષ સુધી ધરતીમાં રહ્યા, પણ કોણ જાણે અભાગી જીવ હશે કે ન લાભ લઈ શકે. કોઈ વિરોધમાં રહ્યા, કોઈ આડોડાઈમાં રહ્યા, કોઈ ઊંધાઈમાં રહ્યા, એમને રહ્યા. ઘણી વખત માણસ એવા આવળા ચડી જાય છે ને, કોડે કડે ચડી ગયા પછી હવળું આવવું બહુ કઠિન. એક ભાઈને એક ભાઈ મળ્યા, પેલા ભાઈને મળી અને એક ભાઈની એ નિંદા કરવા માંડ્યા, બહુ કાપ્યું બહુ કાપ્યું. પેલો ભાઈ હશે હશે કરતો જાય, પેલો કાપી કાપીને થાક્યો ને, પછી આ એટલું બોલ્યો કે તમે જેની 15 કલાકથી કાપો છો એ મારા હગા બને એવી થાય. બોલો કે એમ 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 તો કે હા, આમ તો એ બહુ હારા, આમ આમ એમ છે ને, આમ એ હારા, આમ તો આમ હારા ને એવો કડે સડ્યો ને. પછી એમ ઘણા માણસ એવા કડે સડી જાય. ભગવાન ને ભગવાનના સંતો સાથે અમથે અમથું વ્યાર કરીને બે એવા કડે સડ્યા હોય ને, પછી આમ આમ તો આમ તો આમ તો કરે, આમ તો હારા, આમ બહુ હારા, આમ હારા, તો એ મનને લાભ લે ને તો કે પણ એ હલવાના હોય ખરેખર. આપણને તો બહુ હસવું આવે. માણસ સત્ય તપાસી અને અસત્ય છોડી શકે એટલો શક્તિમાન નથી. પક્ષપાતે કરીને જીવનું જેવું ભૂંડું થાય છે એવું બીજું કોઈ વાતે થતું નથી, એમ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે. સ્વામી કે પક્ષે કરીને તો ગોપાલ સ્વામીની જોળીમાં કોલસા નાખ્યા ને અમને એવા સંસ્કાર તો બહુ થયા છે. આ સહજાનંદ વળી નવા ભગવાન ક્યાંથી થયા, આ તું તેણે ક્યાંથી હાંક્યું, એમ કહેનારા માણસો ને એવા હામે ચડી ગયેલા, એ ભગવાન હતા છતાંય વિરોધમાં રહીને જિંદગી પૂરી કરી ચૂક્યા છે, પરમાત્માને નમી નથી શક્યા. ભગવાન બુદ્ધ જ્યારે નિર્વાણ પદ લેવાના હતા એની થોડી ક્ષણોની જ વાર હતી, એવામાં એક માણસ આવીને બુદ્ધને પગે લાગ્યો. બુદ્ધે કહ્યું આવો, પણ બુદ્ધની મૂર્તિને સ્થિતિને આ બધું જોઈને આને નક્કી થઈ ગયું આ બુદ્ધ તો ઈશ્વર છે. આવીને પગ પકડીને રોવા માંડ્યો અને કહે છે કે આપ જાઓ છો? બુદ્ધ કે હા હા, મારે બહુ મોડું થઈ ગયું, તમે જવાના થયા ત્યારે હું તમને મળ્યો. બુદ્ધ કે હારું કર્યું મળી ગયો, થોડોક મોડો આવ્યો તો મળી પણ ન શકે. રોયો બહુ બુદ્ધ કે રડેશ શા માટે? તો કે હું આજ દિવસ સુધી તમારી પાસે આવી ન શક્યો. બુદ્ધ કહે એનું કારણ? તો કે તમારે વિશે સારી ખોટી અનેક પ્રકારની વાતો થતી હતી, એમાં હું જે કુંડાળામાં હતો ત્યાં તમારી બહુ કપાતી હતી, એટલે હું એમાંથી નીકળીને તમારી પાસે આવી ન શક્યો. આવું એ માણસ બોલ્યો, મેં હાચે ખોટે જો ખાતરી કરી હોત તો સારું હતું, પણ એવું તમારે સામે વાવાઝોડું ઊભું કરેલું ને એ વાવાઝોડાની વચમાં હું હતો, તે એમાંથી પરીક્ષા કરવાય ન આવી શક્યો. અધરો અધરે ઉડતી વાતો સાંભળીને હું જિંદગીભર તમારો વિરોધી રહ્યો, હું જિંદગીભર તમારી સામે રહ્યો. અરે રે, હું પહેલેથી તમારી પાસે આવ્યો હોત, તમારો સમાગમને દર્શનને સંગ કર્યો હોત તો હું બહુ કમાઈ ગયો હોત, પણ હવે હું એવા જે જે રહી ગયા ને એની સ્વામી અહીંયા બહુ વાત લખે છે મસ્ત.
એણે ઠીક કર્યું તું ઠરાવી, એણે ઠીક કર્યું તું ઠરાવી, એ તો સમજણ અર્થન આવી, જેને જેને ઠરાવી રાખ્યું તું ની કાંઈ કામ ન આવ્યું. કહેતા સંન્યાસી સર્વે નાશ થાય, કહેતા સંન્યાસે સર્વે નાશ થાય, તારે જન્મ મરણ દુઃખ જાય, તારે જન્મ મરણ દુઃખ જાય, કહેતા પંડિત એમ પુરાણી, કહેતા પંડિત એમ પુરાણી, પ્રભુ પ્રગટ હશે તો ભગવાન થઈ ગયા, હજારો ના કલ્યાણ થઈ ગયા, પણ આ રહી ગયા છે આ ઠરાવ વાળા. જોગી કે જોગ કળાવીને કલ્યાણ રખી રાખ્યું, ખાલી નીકળ્યા છે, જોગ કળા શીખો તો કલ્યાણ થાય, એમ બમ બમાવી રાખ્યું પેટ ઉઠી, ભગવાન ને શરણે ન થયા. તપસ્વીઓ હતા એ બધા કે છે તપ કર્યા વગર ભણના દીકરા ધામમાં જવું જવાતું છે? તપ કરો. સંન્યાસી કહેતા બધું નાશ થાય ત્યારે કલ્યાણ થાય, જૈન કહેતા પાંચમો વારો છે કલ્યાણનો વારો જ નથી, હું હાલી નીકળ્યા છું. પંડિત ને બુદ્ધિશાળી હતા ને એ કે ઓળખી લે હું હશે તો, કોઈના ઓળખે એમ ન આવ્યા. જંગમ બધા કે આ તો અગમ વાત છે, પ્રભુ ન હોય એમ. શેખ કહેતા છે તે રમી સિદ્ધિ, શેખ કહેતા છે તે રમી સિદ્ધિ, આજ પામે મુકામ કોણ વિધિ, આજ પામે મુકામ કોણ વિધિ, ભક્ત કહેતા ભક્તિ કર્યા ભણો, ભગત કે ભક્તિ ન કરો કલ્યાણ કેમ નો છો, ખુશી દ કરો ખલાશે, ગુડિયા કપટી તો ઘણા ઘણા, કહેતા પ્રણામી
સખી પાખી રાજ સખી કલ્યાણ પામશે બીજા નહીં પાખી નહીં પામે ધામ નવી સખી નહીં બીજા કોઈ નહીં પામે ધામ નવી સખી કહેતા ગોસ્વામી નાસ હોય ગોસ્વામી ના તો એમ કેતા હતા આશરો જોઈ સમાજશ્રી વિના થોડું કલ્યાણ થતું છે. રામાનુજ ના કેતા છાપું લીધી ચક્રાંકિત હો તો ધામ મળે. વામી તો વળી હાવ જુદું કેતા હતા. દુનિયામાં જેને જેવું માન્યું છે એવું બળ કરીને વાત કરે છે. વામી કહેતા કલ્યાણ છે ત્યારે આ બધા મકારો છે માંસ એ બધું સેવો તો મોક્ષ મળે છે. ભેખધારી કે અવતાર સૌના ધાર્યા વિચાર્યા થી એવો જબરજસ્ત અવતાર હજારોના મોક્ષ કરી નાખ્યા મહારાજે પોતાના સંકલ્પથી. બહુ રહ્યા સહુ વાટ જોતા પીર મુરિદ ગુરુ શિષ્ય સોતા અણ ચિંતવી આનંદ એલી થઈ અમૃત રસ ચાલ્યો રેલી તેમાં પડ્યા સાકરના કરા ને વર્ષા મોતીડાના મેઘ ખરા ભાંગી સર્વે ભૂખ્યાની ભૂખરે કર્યું દૂર દારિદ્ર દુખરે આપે આવી ગયા અણ ધારે જન ઉદ્ધારવા આણી વારે અકળ કળા એની ન કળાણી દાયા શાણાને રહી અજાણી ન પડી ગમ રહ્યા ગમ ખાય નાવી વાત મતી ના મત માય અગમ અપાર કાવે અકળ કહો કેને પડે એની કળ. આમ ભગવાન થઈ ગયા હજારો જીવના કલ્યાણ એ કરી ગયા. પણ વિરોધીને એમના મજરી ગમે એટલો વરસાદ વરસે પણ ઠૂંઠા કોળાય નહીં. ઉખાઈ ગયેલા ઠૂંઠા પાંદડા ન કાઢે એમ દ્રોહ કરીને બળી ગયા હોય ને જીવ એનું ઠેકાણે પડતું જ નથી. મહાભાગ્યશાળી છીએ આપણે. ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ મહાપ્રભુની ઉપાસના છે એનો આશરો છે એની ભજન અને ભક્તિ છે. તો વાલા ભક્તો અત્યારે આપણે જળયાત્રા
કાઢીને જવાનું છે. હે પ્રીતમ હો પ્રીતમ હે પ્રીતમ પ્યારો આંગણ મારે આવ્યો હૈયામાં મને આનંદ અતિ ઉભરાયો કે ધન્ય ધન્ય આજ ઘડી સુફળ થયા ખલડી કે ધન્ય ધન્ય આજ ઘડી સુફળ થયા ખલડી હે વર્ષોથી હતી જેનાથી છેટી કે આજ હું તો હે આજ હું તો કે આજ હું તો ભાવે પીયુડાને ભેટી કે ધન્ય ધન્ય આજ ઘડી સુફળ થયા ખલડી કે ધન્ય ધન્ય આજ ઘડી સુફળ થયા ખલડી ચાલો ચાલો સખી આજ નાચો કૂદો ગાવો ચાલો ચાલો સખી આજ નાચો કૂદો ગાવો હે વાલીડાને હેતે કરી મોતીડે વધાવો વાલીડાને હેતે કરી મોતીડે વધાવો ચાલો ચાલો સખી આજ નાચો કૂદો ગાવો ચાલો ચાલો સખી આજ નાચો કૂદો ગાવો હે વાલીડાને હેતે કરી મોતીડે વધાવો વાલીડાને હેતે કરી મોતીડે વધાવો.